થાપી મેઇન બજારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી આવતા રોગચાળો ફાટવાની શક્યતા. 5 દિવસથી ગટરનું પાણી આવતા પંચાયતના આંખાડા કાન. વડગામ તાલુકાના વેપારી મથક છાપી મેઇન બજારમાં છેલ્લા 5-6 દિવસથી પીવાના પાણીમાં ગટરનું પાણી આવતું હોય એવા ગ્રામજનોએ જણાવ્યું હતું. સ્થાનિક લોકોએ પંચાયતના સરપંચને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ પંચાયતના સત્તાધીશો દ્વારા આંખાડા કાન કરી રહ્યું છે. જેથી કરીને આજ રોજ આરોગ્યની ટીમે પાણીના સેમ્પલ લીધા હતા, પરંતુ સેમ્પલ પણ ફેલ ગયા હતા. ત્યારે લોકો અચરજમાં મુકાયા હતા અને જો તાત્કાલિક આ પીવાના પાણીનું સમારકામ કરવામાં નહીં આવે તો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા સેવાઈ રહી છે. બીજી બાજુ દેશમાં બહુ મોટી કોરોના જેવી ગંભીર સમસ્યા હોવા છતાં છાપીના મેઇન બજારમાં આવેલા ગ્રામજનોએ પીવાના પાણીમાં ગટરનું પાણી મળી આવતા ગ્રામજનો હેરાન પરેશાન થઈ ગયા છે અને પંચાયત આંખાડા કાન કરી રહ્યું છે. ત્યારે લોકોએ જણાવ્યું હતું કે અમે પીવાનું પાણી ટેન્કર દ્વારા મંગાવીને પીએ છીએ, તો તાત્કાલિક ધોરણે અમારા વિસ્તારમાં પાઇપલાઇન ચેક કરીને અથવા પાઇપલાઇન ખોદીને ચેક કરવામાં આવે તો જ ખબર પડે કે પીવાના પાણીમાં ગટરનું પાણી ક્યાંથી મિક્સ થાય છે. હવે જોવાનું એ રહ્યું કે પંચાયત કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે છે કે કેમ. રિપોર્ટર પ્રદીપ પરમાર, છાપી. હું પટેલ દિવ્ય છનાલાલ બોલું છું, મેઇન બજાર છાપીમાંથી. અમારે ત્યાં છેલ્લા 5-6 દિવસથી એવી પ્રોબ્લેમ છે કે પાણીની લાઇનમાં ગટરનું પાણી આવવાથી અમારે પીવાના પાણીમાં ખૂબ ગંધ મારે છે અને ખૂબ ગંધાસવાળું પાણી છે. અમે સરપંચશ્રીને પણ જણાવવામાં આવ્યું છે અને અમે પંચાયતને પણ કહેવામાં આવ્યું છે, પણ કોઈ ત્યાંથી હજી કોઈ રિસ્પોન્સ એવો મળ્યો નથી. તો અમારી એવી જ વિનંતી છે, જલ્દીથી જલ્દી આ પાણીને ચોખ્ખું કરવા જે બી બને તમે જલ્દીથી કરો. આરોગ્યની પણ ટીમ આવી હતી, એમાં પણ આ પાણીના થોડા કચાસ રહી ગઈ હતી જે સેમ્પલમાં રહે છે. એટલે અમે તમને જે બી તમે ગણો, અમે તમને રિક્વેસ્ટ કરીએ કે ગમે તે કરીએ તમે આ પાણીની સોલ્વ કરી દો. અમારે અમે મેઇન બજારમાં રહીએ છીએ છાપીમાં, અને અમારે છેલ્લા 10 દિવસથી એકદમ ગટરનું પાણી આવે છે. કોઈએ ગટરનું પાણી પંચાયતમાં જોડી દીધું લાગે છે, અને પંચાયતમાં ને સરપંચશ્રીને વારંવાર રજૂઆત કરી તે છતાં પણ આનો કોઈ પ્રશ્નનો નિકાલ લાવતા નથી, અને આનાથી આ વિસ્તારમાં બજાર વિસ્તારમાં મોટો રોગચાળો ફાટી નીકળે એમ છે. માટે મીડિયાના માધ્યમથી મારે જણાવવાનું કે તાત્કાલિક જિલ્લાવાળા કે તાલુકાવાળા કોઈ બી એની તપાસ કરી અને યોગ્ય નિર્ણય લાવે અને આ પાણીને ક્લિયર કરે, નહીં તો અમે મોટો રોગચાળો ને અમે આંદોલન પણ થાય એવું લાગી રહ્યું છે. માટે તાત્કાલિક ધોરણે એનો નિકાલ લાવવો, અને પાણીના નમૂના પણ લોકોએ રાખેલા છે, એ નમૂના આરોગ્યની ટીમે પણ ચેક કર્યા, જે નમૂનો ફેલ થયેલ છે અને અંદર ગટરનું અને કાળું પાણી આવે છે. શરૂઆતમાં આવે છે, પછી પાણીનો બોરના પાણીનો ફોર્સ આવતો એ ગંદુ પાણી નીકળી જાય છે. એટલે આ સરપંચનું કહેવાનું એમ છે કે તમારા બજારમાં જ પ્રશ્ન છે, બીજે નથી, એટલે કોઈ જોવામાં આવે નહીં પણ એવું નથી. બધાને આવે છે, પણ કોઈ મોડું વહેલું પાણી ચાલુ કરતું હોય એટલે એ પાણી નીકળી જાય, એના પછી એ ચેક કરવા જતા હોય. પણ ખરેખર આ પાણી છેલ્લા 5-6 દિવસથી ગંદુ આવે છે ને આમાં લોકો બીમાર થાય એવું છે, અને આગળ પણ કોરોનાની મહામારી ચાલી રહી છે અને એમાં લોકોને ચોપડીના રોગોથી મળી અને શરીરના અંદર રોગચાળો ફાટી નીકળ્યો, આની જવાબદારી કોની? એટલે મીડિયાના માધ્યમથી જણાવું કે આને તાત્કાલિક નિકાલ લાવી અને શુદ્ધ પાણી થાય એવી વ્યવસ્થા કરવા વિનંતી.